નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ઓનલાઈન લેક્ચરમાં વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ પહેલો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેના વિશે મિત્રો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત જોયો હતો ત્યાર પછીનાથી મુદ્દાથી આપણે બાકી હતો ત્યારથી શરૂઆત કરીએ તો મિત્રો અહીં આપણે જોઈએ તો કે કુદરતી ખાતરના ફાયદા એના ફાયદા શું છે તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ મિત્રો પહેલો પોઈન્ટ છે કે કુદરતી ખાતરના ફાયદા શું છે તેનાથી જમીનને જળધારણ ક્ષમતામાં વધારો થાય છે શું થાય છે તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં શું કરવામાં આવે છે વધારો કરવામાં આવે છે બીજો પોઈન્ટ છે મિત્રો કે તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે અને જેનાથી વાયુ વિનિમયમાં સરળતાથી પ્રાપ્ત થાય છે વાયુમાં ફેરબદલી સરળતાથી કરી શકાય છે વિનિમયમાંનો મતલબ થાય છે કે ફેરબદલી કરવી એટલે કે વાયુનો વાયુ જે છે એની ફેરબદલી સરળતાથી આપણે પ્રાપ્ત થાય છે ત્રીજો મુદ્દો છે મિત્રો કે તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે કે જે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં શું કરે છે વધારો કરે છે ત્યાર પછી મિત્રો ચોથો મુદ્દો જોઈએ તો જમીનના બંધારણમાં સુધારો કરે છે કે જમીનનું જે બંધારણ છે એમાં નવી કંઈક માટી જે છે એમાં કંઈક સુધારો લઈ આવે છે કંઈક સુધારો કરવામાં આવે છે આ જમીનનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે બંધારણ આખું એમાંથી કંઈક અલગ રીતે સુધારો કરે છે એટલે સિંચાઈ આવે છે ત્યાર પછી તો કે સિંચાઈ એટલે શું તો કે સિંચાઈ એટલે કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે આ વ્યાખ્યા મિત્રો ખાસ યાદ રાખજો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે સિંચાઈ કહે છે અને સિંચાઈના સ્ત્રોતો કયા છે તો કે સિંચાઈના સ્ત્રોતો આપણે જનરલી જોવા જઈએ તો કુવાઓ બોરકુવાઓ તળાવો સરોવરો નદીઓ બંધ તેમજ નહેરો આ છે મિત્રો ઘણી વખત સ્વાધીન પોથીમાં બે પ્રશ્ન આપેલા હોય છે કે સિંચાઈ એટલે શું અને સિંચાઈના સ્ત્રોતો જણાવો તો આ બે પ્રશ્ન આપણે સરળતાથી આપણે લખી શકીએ સિંચાઈ એટલે શું તો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે અને સિંચાઈના સ્ત્રોતો કયા છે તો કે કુવાઓ બોરકુવાઓ તળાવો સરોવરો નદીઓ બંધ તેમજ નહેરો મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો સિંચાઈની પરંપરાગત રીતો આવે છે તો એની અંદર જોઈએ તો કે સિંચાઈની પરંપરાગત રીતો કઈ છે તો કે મોટ એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થા ચેન પંપ ઢેંકી અને રહેણ આ જે મિત્રો જે છે એ આપણે પાણી જે કૂવામાં હોય છે એમાંથી બહાર કાઢવાની બધી પદ્ધતિઓ છે આના દ્વારા આપણે બહાર કાઢવામાં આવે છે મોટ ચેન પંપ ઢેંકી રહેણ આ બધા છે એના દ્વારા આપણે કૂવામાંથી પાણી બહાર કાઢવામાં એનો મદદ લઈ શકાય છે ઘણી વખત આપણે જે છે એ બળદની મદદથી પણ આપણે કૂવામાંથી બહાર કાઢી શકીએ છીએ પાણીને સરળતાથી આપણે બહાર લાવી શકીએ છીએ મિત્રો ત્યાર પછી આવે છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ એટલે કે એની અંદર બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે બે કઈ પદ્ધતિઓ તો કે પહેલું જે એમાં છે એ ફુવારા પદ્ધતિ છે અને બીજું જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે તો આ બેમાં તફાવત શું ફુવારા પદ્ધતિ એટલે શું અને ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો ફુવારા પદ્ધતિ એટલે શું તો કે એ પદ્ધતિની અંદર કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે તો કે આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે આ પદ્ધતિનો જે ઉપયોગ છે અસમતલ ભૂમિ માટે કરવામાં અસમતલનો મતલબ થાય છે કે જે સરળ અને સરખી જમીન ન હોય ઊંચા નીચાવાળી વિસ્તારવાળી જમીન હોય તો આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે અને જ્યાં પાણીની ઓછી માત્રામાં હાજર હોય છે કે જ્યાં થોડો પાણીનો અભાવ હોય છે ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને મિત્રો આ કાટખૂણે પાઇપના ઉપરની છેડાની ફરતે નોઝલો લગાડવામાં આવેલ હોય છે નોઝલો મતલબ મિત્રો કે જે નળી હોય છે નળીની સાઈડમાં નોઝલો લગાડવામાં આવે છે જેનો છટકાવ છોડ ઉપર એવી રીતે થાય કે જેમ કે ઉપરથી વરસાદ પડતો હોય અને આ ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે કેવી છે ખૂબ જ ઉપયોગી છે આ ફુવારા જે પદ્ધતિ છે એના છટકાવ તમે એવી રીતે જ્યાં નોઝલો લગાડેલી હોય ત્યાં એકદમ ખૂબ જ વરસાદ પડતો હોય તેવી રીતે આપણે ફુવારા પદ્ધતિ
થઈ શકે છે ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ કેવી છે ઉપયોગી છે કે જ્યાં રેતાળ જમીન છે જ્યાં પાણીનો અભાવ હોય છે ત્યાં આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્યાર પછી મિત્રો આવે છે ટપક પદ્ધતિ તો ટપક પદ્ધતિની અંદર તો એની વિશે થોડી માહિતી મેળવી લઈએ આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે ટપક સિંચાઈ પદ્ધતિ છે ટપક એટલે ટીપે ટીપે ના છોડના મૂળ ઉપર પાણી પડે છે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે એક સારી પદ્ધતિ છે કે જેને આપણે સરળતાથી ટીપે ટીપે પાણી આપીએ કે જેથી છોડની વૃદ્ધિ અને વિકાસ કેવો થઈ શકે સારો થઈ શકે આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે આ પાણી જે ફૂલ બગીચા આવી તે જે છે બગીચા બધું બનાવેલું હોય છે ત્યાં છોડને મૂળિયા ઉપર ટીપે ટીપે ત્યાં પાણી પડે છે જેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે અને આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય એટલે જે છોડનો વૃદ્ધિ અને વિકાસ હોય એકદમ કેવો થઈ શકે સારો થઈ શકે એકદમ મોટી પણ ઝડપથી થઈ શકે ત્યાર પછી મિત્રો આવે છે નીંદણ તો કે નીંદણ કોને કહેવાય પાક સાથે ઉગી નીકળતા નકામા ઘાસને નીંદણ કહે છે પાક સાથે ઉગી નીકળતા ઘાસને નીંદણ કહેવામાં આવે છે આ ઘણી વખત એક્ઝામની અંદર વ્યાખ્યા પૂછાય છે નીંદણ એટલે શું તો આપણે સરળતાથી સારી ભાષામાં લખી શકીએ કે પાક સાથે ઉગી નીકળતા નકામા ઘાસને નીંદણ કહેવામાં આવે છે મિત્રો ત્યાર પછી જોઈએ તો કે આ નીંદણને કેટલાક રસાયણોની મદદથી અને ખેત ઓજનની મદદથી દૂર કરવામાં આવે છે ઘણી એવી દવાઓ આવે છે કે જેથી કરીને ઘાસ ત્યાં ઉગે જ નહીં અને ત્યાં ખેત ઓજારોની મદદથી એટલે કે ખુરપી છે તો એના દ્વારા પણ આપણે ઘાસને અલગ કરી શકીએ છીએ મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો આવે છે લણણી લણણી કોને કહેવાય તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય એટલે કે પૂરેપૂરો પાકી જાય મિત્રો યાદ રાખજો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે લણણી કહેવામાં આવે છે કે પૂરેપૂરો પાક પાકી ગયો હોય અને ફરી પાછી એના ઉપરથી આપણે લણવું પડે કોના મદદથી આપણે લણી શકીએ તો કે એનો પોઈન્ટ આપેલો છે એ આપણે જોઈએ કે આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે અથવા તો એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને શું કહેવાય છે હાર્વેસ્ટર કહે છે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ ગયો હોય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે લણણી કહેવામાં આવે છે અને ત્યાર પછી આપણા દેશની અંદર દાતરડાની મદદથી લણણી કરી શકાય છે અથવા તો એક મશીનનો ઉપયોગ થાય છે અને મશીનને શું કહેવામાં આવે છે તો કે હાર્વેસ્ટર કહે છે મિત્રો ત્યાર પછી જોઈએ તો કાપવામાં આવેલા પાકમાંથી બીજ દાતરડાને ભૂસામાંથી અલગ કરવાનો હોય છે તેને આપણે થ્રેસિંગ કહે છે શું કહે છે થ્રેસિંગ કહે છે કે કાપવામાં આવેલ પાકમાંથી બીજ અથવા તો દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને આપણે થ્રેસિંગ કહે છે ત્યાર પછી જોઈએ તો નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપડવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે નાના ખેતરવાળા જે ખેડૂતો છે અનાજના દાણાઓને ઉપડવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે કે જ્યારે આપણે ઘઉં છે અથવા તો બાજરો જે છે એ આપણે જ્યારે ઉગી નીકળ્યું હોય ત્યારે એમાંથી આપણે જે કોઈ પણ બિનજરૂરી જે છે કાંકરા છે કે કોઈ પણ વસ્તુ હોય એને છૂટા પાડવામાં આવે છે અલગ કરવામાં આવે છે એટલે અહીંયા પોઈન્ટ લખ્યો છે કે નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપડવા જેવી ક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે જે આ પોઈન્ટ જોયા છે જેમ કે કુદરતી ખાતરના ફાયદા સિંચાઈ સિંચાઈના સ્ત્રોતો કયા કયા છે સિંચાઈની પરંપરાગત રીતો કઈ છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ કઈ છે ટપક પદ્ધતિ કઈ છે નીંદણ કોને કહેવાય લણણી કોને કહેવાય આની માહિતી આપણે સરળતાથી અને સાદી રીતે આપણે મેળવી છે આપ બધાય શાંતિથી વ્યવસ્થિત જોઈ અને વાંચી લેશો જ્યારે આપણે આગળનો વિડિયોની અંદર અનાજનો સંગ્રહ કેવી રીતે કરી શકાય તેની આપણે માહિતી મેળવીશું કે અનાજનો સંગ્રહ કરવો છે તો એનાથી શું ઉપર કેવી રીતે આપણે અનાજનો સંગ્રહ સાદી અને સરળતાથી કરી શકીએ તે આપણે આગળના વિડિયોની અંદર જોઈશું જય હિંદ જય ભારત